પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાની વીછી અને 18 વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે તો રાધનપુર હારીજ ચાણસ્મા પાલિકાની ચૂંટણી હારીજ પાલિકા ભાજપ શાસિત છે અને ભાજપના જૂથવાદને લઈને ચૂંટણી રસ્સાકસી બનશે તો ભાજપના એક જૂથે કોંગ્રેસના 7 સભ્યોનો સહકાર મળી શકે છે હારીજમાં કુલ 14 સદસ્યો છે જેમાં 17 ભાજપ પાસે અને 7 કોંગ્રેસ પાસે तो हारीज नगरपालिकामां वोर्ड नंबर 1 ना वादी वसाहतना कोर्पोरेटरना अवसान थता भाजपनुं संख्याबळ 16 छे भाजपना मेंडेट बाद वोटिंग थई शके छे મારામાં વિશ્વાસ મૂકી અને ઉપપ્રમુખ તરીકે મને મેન્ડેટ આપ્યું છે અને પ્રમુખ તરીકે રંજનબેનને મેન્ડેટ આપ્યું છે ત્યારે આપણા દેશમાં ભારતીય જનતા પાર્ટી સારી રીતે વિકાસના કામો કરી રહી છે તો એવા જ કામો નગરની જે તકલીફો હશે એ કામો અને સારામાં સારી રિપોર્ટ આપી શકીએ તો રંજનબેન હું અને અમારી ટીમ સંપૂર્ણ પ્રયત્ન કરીશું ત્યારે પણ લોકોને કોઈ પણ પ્રકારની જરૂરિયાતી કામ હોય ગમે ત્યારે મારો સંપર્ક કરી શકે છે રંજનબેનનો પણ સંપર્ક કરી શકે છે અને સારામાં સારો રિપોર્ટ આપી શકશે પાર્ટીના અગાઉના જે રહીવટદારો છે એમણે પણ સારું કામ કર્યું છે અને હજુ પણ અમે સારું કામ કરીશું તમે જે પ્રશ્નો કીધા છે એ પ્રશ્નો જ્યાં પણ હશે ત્યાંનો ઉકેલ લાવવા માટે અમે આજે